સંવત 1877 અક્ષર સુધી જે પાચમ કામ લોયામાં વિરાજે પ્રભુ શ્રી ઘનશ્યામ ભક્ત જે હસુરા ખાચર તે હતણે દરબાર થોડો ભેટો માથે બાંધી બેઠા છે કિરતાર ધોળી છીટની ડગલીને ધોળો ખેસ પહેરિયા સન્મુખ સભામાં સંત હરિજન સોયાવિયા તેહ સમાને વિશે મુક્ત મુનિ રે મહારાજને પ્રશ્ન પૂછે પુનિ રે ભોળો હોયા તેને તો સંત વિશે રે અવ ગુણ આવે સ્વભાવ દિશે રે પણ ડાહ્યાને સંત અવ ગુણ રે કેમ કરીને આવે છે તે પણ રે ત્યારે શ્રીજી કહે જે ડાહ્યો હોયા રે પોતા વિશે સ્વભાવ જે અયોગ્ય રે કોઈ દેખામાં આવ્યો ને તે પર રે અતિ દોષ બુદ્ધિ રાખી તે નર રે દ્વેષ સહિત સ્વભાવ ટાળવા રે દખડાને કરતા જે હવારે તેની ઉપર અતિ ખર હોય રે તેહ સ્વભાવ સંતમાં દેખાય રે ત્યારે જોઈને એવો જે સ્વભાવ રે તેને આવે છે સંતનો અભાવ રે મૂર્ખ નિજ સ્વભાવ ટાળે નહીં રે બીજા સંતમાં જે સ્વભાવ રહી રે ત્યારે તેનો તે અવગુણ લીએ રે એવો હોય તેને મૂર્ખ જાણીએ રે ત્યાર પછી મહારાજે કહાવી રે નાના નાના પરમહંસ તે ડવી રે પોતે પ્રશ્ન શીખવવાને લાગ્યા રે વળી પોતે ઉત્તર કરવા માંડરે તેમાં પેલા તો એમ પ્રશ્ન પૂછ્યું રે કામ ક્રોધ ને લોભાદિક શત્રુ રે તેના વેગનું તીવ્ર મંદ પણ રે બાળ યૌવન વૃદ્ધ માં ગણાણું રે કેવી રીતે તો બાળપણ માય રે એહ દોષ નો મંદ વેગ હોય રે યુવા અવસ્થા માતે તીવ્ર થાય રે વૃદ્ધ પણામાં મંદ પડી જાય રે કામાદિક નું તીવ્ર મંદ પણું રે એવી રીતે અવસ્થા એ જણાણું રે પણ વિચારે કરીને એનું રે છે કે નહીં તીવ્ર ને મંદ પણું રે તેનો ઉત્તર પણ પોતે કહે રે તે તો વિચારે કરીને રહે રે તે હા વિચાર તે કેમ કરાય રે બાળ અવસ્થા માં તે મંદ હોય રે યુવા અવસ્થા માં છે તીવ્ર પણું રે વૃદ્ધાવસ્થા માં પાછું મંદ પણું રે તે તો આહાર કરીને જ હોય રે જેવો આહાર તેવા દોષ હોય રે બાળ અવસ્થા માં આહાર થોડો રે માટે કામ પણ તેના માં થોડો રે વૃદ્ધ અવસ્થા માં આહાર ઓછો રે માટે કામ પણ તે સમે ઓછો રે યુવાની માં આહાર વૃદ્ધિ હોય રે માટે કામની પણ વૃદ્ધિ થાય રે
માટે જો તે યુવા અવસ્થા માયા રે, આહાર ને ઓછો જ કરી દે રે, વળી દેહ કરીને શીત ઉષ્ણ રે, વરસાદ તરસયને ભૂખ રે, તેને જાણી જાણી સહન કરે રે, એવો વિચાર જેને હૈયે ઠરે રે, મોટા સાધુનો સમાગમ રાખે રે, તેને યૌવન અવસ્થાને વિશે રે, કામ દોષ તે મંદ પડી જાય રે, પછી મહારાજ પ્રશ્ન પૂછાય રે, નાના પ્રકારના વ્યસન પડે રે, ભાંગ ફીણ દારૂ ગાંજા ચડે રે, દેહ વ્યસન છે તે ક્રિયા માણ રે, કે તે પ્રારબ્ધે કરી થયા જાણ રે, તેનો ઉત્તર પોતે જ કરાય રે, એ તે વ્યસન તો કરા જ થાય રે, પણ પ્રારબ્ધે કરી નથી કાય રે, તેને ટાળવાનો કહું ઉપાય રે, શ્રદ્ધા સહિત આગ્રહ રખાય રે, શૂર વીર થાય તો ટળી જાય રે, શ્રદ્ધા ના હોય અને ફોસી હોય રે, તેથી વ્યસન સ્વભાવ ન જાય રે, વળી શ્રીજી કહે વૃદ્ધ સરખી રે, કેટલાક બાળકની પ્રકૃતિ રે, કેટલાક બાળકને તો અતિ રે, હોય ચંચળ જુઓ ને પ્રકૃતિ રે, એ તે સંગે કરીને એમ થાય રે, કે તે જીવમાં પ્રકૃતિ રહાય રે, તેનો ઉત્તર પોતે જ કરાય રે, બહુ ધાતો સંગે કરીને થાય રે, કેટલાને સારી નરસી હોય રે, પૂર્વ કર્મ આધારે પણ થાય રે, કપિલેશ્વર આનંદજી પૂછાય રે, પૂર્વ સ્વભાવ તે કેમ જણાય રે, વળી હમણાનો સ્વભાવ હોય રે, મહારાજ તે કેમ ઓળખાય રે, શ્રીજી કહે જે હમણાનો હોય રે, તે જો રૂડા સંત સંગ રહાય રે, થોડો કરે તે ટાળવાયો પાય રે, હમણાનો સ્વભાવ ટળી જાય રે, જેમાં વંડીઓ પર તૃણ ઉગ્યા રે, પાંચ તાળા જો મેઘ ન વરસ્યા રે, વંડી તૃણ તે તો સુકાઈ જાય રે, એવો સ્વભાવ થોડા ધીમા ટળાય રે, અને પૂર્વનો જે સ્વભાવ પડો રે, તે તો કરે જ્યારે અતિ દખડો રે, ત્યારે માંડ માંડ સ્વભાવ ટળે રે, થોડે દાખડે ક્યારે ન મટે રે, હોયા ધરાતી માધરો નો છોડ રે, કા તો હોયા જો બોરડી ના જાડ રે, ખેડો અગ્નિ લગાડી તેને બાળે રે, તોયા પણ તે પાછો ફૂટી આવે રે, લઈ કોદાળી મૂળ માંથી ખોદે રે, બોરડી કે ધરો ફરી ના ફૂટે રે, તેમાં પૂર્વનો જે સ્વભાવ હોય રે, રૂડા સંતનો સમાગમ થાય રે, અતિ પ્રયાસ કરીને તો માંડે રે, તો તે સ્વભાવ માંડ માંડ ટળે રે, પછી વળી પૂછે છે હરિરાય રે, જેની ઇન્દ્રિયો તે ચંચળ હોય રે, તેહા ચંચળતા જેથી ટળાય રે, તેના
થયા છે પૃથક ઉપાય રે, તેનો ઉત્તર પણ પોતે કે તારે, ચક્ષુ ઇન્દ્રિય નિજે ચંચળ તારે, તેને ટાળાનો એ ઉપાય દાખે રે, નિજ દ્રષ્ટિને નાસિકાગ્ર રાખે રે, આડું અવળું જુએ નહીં જરી રે, ભણવાનું હોય તે ભણા કરી રે, કર્યા કરે ભજન સમરણ રે, એમ કરતા સ્ત્રી દેખાય નેણ રે, ભલે અયોગ્ય ઘટ થયો નહીં રે, તોય નેત્રને ઉઘાડા રખાઈ રે, મેષોન મેષરહિત જોઈ રેવું રે, જિયા લગી તે નેત્ર વળે બહુ રે, વળી આંખથી આંસુ ચાલે તે હેરે, ઘડી બે ઘડી સુધી જોઈ રહે રે, ક્યારે તેની દ્રષ્ટિ ચંચળ જે હરે, વશ થઈ જાય છે તેને તે હરે, અને નાસિકા જો ચંચળ હોય રે, હોય શરીર ગંધા તું તે કોય રે, કેનું મુખ કે વસ્ત્ર તે ગંધાતું રે, તેને સૂંઘે ત્યારે નવ ગમતું રે, તેનો પોતે એમ વિચાર કરે રે, મારો દેહ પણ સારો યો પરે રે, પણ માહી તો રુધિર ને માંસ રે, હાડ કાને છે વળી પરુ પાશ રે, પેટ માહી તો મળ મૂત્ર ભર્યા રે, તથા તરડા ના લોચા વીટ રે, એમાં વિચારે ચંચળતા ટળે રે, હવે કાનની તે તો એમ મટે રે, કોઈ રમૂજ થતી હોય ક્યાંય રે, અથવા તો થતી હોય ભવાઈ રે, તેને સાંભળામાં જો હેત થાય રે, કથા કીર્તને નિદ્રા આવી જાય રે, ત્યારે એક બાજુએ ઉભા રહી રે, નિદ્રાયાળ સને ટાળવું ક્યાંય રે, ભગવાનની કથા સાંભળા મારે, શ્રદ્ધા રાખવી અતિશે મન મારે, તેમાં હેત રાખે કાન જીતાય રે, હવે ત્વચા ઇન્દ્રિયને કેવાય રે, જાણી જાણીને તડકોને ટાઢ રે, વર સાદ તેને ખમવો ચાડ રે, ગોદડી ઉશી કે મૂકી રાખવી રે, બહુ ટાઢવાય ત્યારે ઓઢવી રે, જિયા તિયા પડી રહેવું પોતે રે, એવી રીતે ત્વચાને બાળે જોતે રે, ત્યારે ત્વચાની ચંચળતા ટળે રે, હવે હાથની આવી રીતે ખળે રે, જ્યારે નિજ હાથ નવરા હોય રે, ત્યારે હાથમાં માળાને રખાય રે, શ્વાસો શ્વાસે પ્રભુનું નામ લઈ રે, ધીરે ધીરે તે માળા ફેરવાઈ રે, પણ ઉતાવળી તે લહર કે રે, માળાને તો ન ફેરવવી જો કે રે, વળી કેટલા કઈમ કહાય રે, મને કરી વધુ નામ લેવાય રે, પણ એ વાત ખોટી જ કહે ને રે, જીભે લેવાય તેટલા જ મને રે, એવી રીતે હાથની ચંચળતા રે, ભગવાનના ભક્ત તે ટાળતા રે, પગ ચંચળતા ટાળવી હોય રે, જીતે આસન તો પગ જીતાય રે,
અને જેને શિષ્ણા ચંચળ હોય રે, જીની ખસરાતી દાદર થાય રે, તેને ખંજોળે તો લોહી નીકળે રે, દિયા લગી ખર જનવ ટળે રે, અને તેને જો નવ ખંજાળીએ રે, તો તે મને માં બળી જાય રે, તેમાં શિષ્ણમાં ચડાય આવે તો યારે, તેને હાથે કરી નવાય ડાય રે, અને શિષ્ણમાં જો વાયુ ભરાતો રે, ત્યારે આહાર ને થોડો કરાતો રે, ઉપવાસ ને કરા કરે પોતે રે, બળ હિન દેહ ને કરી નાખે રે, આવી રીતે શિષ્ણ ઇન્દ્રી જીતાય રે, હવે કહું જીવા તણાયો પાય રે, વસ્તુ જીભને જે ગમતી હોય રે, તે વસ્તુ જીભને નય પાય રે, અને જો તે આહાર યુક્ત કરે રે, ત્યારે જીવાની ચંચળતા ટળે રે, જેની વાણી અતિ ચંચળ હોય રે, ત્યારે તેને તો આમ જ ટળાય રે, મુક્ત મુનિ જેવા વાર્તા કરતા રે, કાતો હોય તે કથા વાંચતા રે, ત્યારે વચ માડા પણ કરીને રે, પોતે બોલાવું ને વચ્ચે ઘરીને રે, અને વચ માં જો બોલાઈ જાય રે, પંચ વિષ માળા ને ફેરવાય રે, ત્યારે ટળે વાણી ની ચંચળતા રે, પછી વળી શ્રીજી પ્રશ્ન પૂછતા રે, એહ સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી રે, એક ને જ પરિપક્વ જીતાથી રે, સર્વે ઇન્દ્રિયો તે જીતાય જાય રે, એવી કઈ એક ઇન્દ્રિય હોય રે, ત્યારે તેનો ઉત્તર પોતે કેતા રે, એક જીવા પરિપક્વ જીતતા રે, બીજી સર્વે ઇન્દ્રિયો તે જીતાય રે, પછી વળી શ્રીજી પ્રશ્ન પૂછાય રે, જે હા પુરુષ ને અંતર માય રે, અતિશય જ કામ વ્યાપો હોય રે, તેને બહાર થી કેમ જાણીએ રે, એને કામ વ્યાપો અંતર માય રે, એનો અંગ તો વસ્ત્રે ઢાંકું હોય રે, પછી પોતે જ ઉત્તર કરાય રે, જેને કામ વ્યાપે તેના જે નેત્ર રે, ઇત્યાદિક સર્વ ઇન્દ્રિય માત્ર રે, તે તો અતિશય ચંચળ થાય રે, ત્યારે કામે વ્યાકુળ થયો જણાય રે, અને વળી પૂછે છે હરિરાય રે, જેનો ચંચળ સ્વભાવ રહાય રે, ત્યારે તેને તો શાંત થવું જોઈ રે, અને જેનો શાંત સ્વભાવ હોય રે, તેને ચંચળ થવું હોય તો તે રે, કયા વિચારે કરીને તે થતે રે, તેનો ઉત્તર પણ પોતે કરે રે, હોય ચંચળ તેમ વિચારે રે, હું તો આત્મા છું બ્રહ્મ છું અલિંગ રે, આકાશની પેઠે સ્થિર છું અંગ રે, એમાં વિચારી ઉપશમ પામે રે, હોય ચંચળ શાંતપણું વામે રે, દેહ શાંત ને ચંચળ થવું હોય રે, તેને ભગવાન ને ભક્તનું યરે, મહાત્મય અતિશય જણાય રે,
અને જ્યારે જણાય મહાત્મય રે, ત્યારે ભક્તિ નવા પ્રકારે કરે રે સેવા, તા કરી ભક્તની આદરે રે, તેણે કરી તેનો શાંત સ્વભાવ રે, હોય તે તો ચંચળ થઈ જાવ રે. ત્યાર પછી વળી શ્રીજી બોલ્યા રે, અમે એક પ્રશ્ન પૂછી રહ્યા રે, ગ્રંથ જે હ શ્રીમદ ભાગવતા દી રે, આઠ સત શાસ્ત્ર કહ્યા તે માથી રે, કોઈ ત્યાગ કરવા યોગ્ય છે યારે, કે તે સર્વે ગ્રહણ કરા યોગ્ય રે, તેનો ઉત્તર કરો પોતે પણ રે, સર્વે ગ્રંથે અનેક પ્રકરણ રે, સર્વે પ્રકરણે કરી પ્રભુ પાય મારે, એવા ભક્ત તે મના અંગ કહ્યા રે, માટે સર્વે ગ્રહણ કર્યા યોગ્ય રે, પણ સર્વે પ્રકરણ માંથી જય રે, નિજ અંગ માં જે મળતું આવે રે, તેહ પ્રકરણ ગ્રહણ કરાય રે, બીજું સર્વે તે ત્યાગ કરવું રે, અને એને વિશે માં જાણવું રે, એ છે સાચું પણ બીજાને અર્થે રે, પણ મારે માટે તો નથી તે તેરે. પછી વળી શ્રી હરિ એમ કહેતા રે, તમે સર્વે નાના છોકરા બેઠા રે, તેમાંથી તો કોઈ કને આ સર્વે રે, સંત પ્રમાણ કરે અતિ ભારે રે, અને કોઈને તો નથી કરતા રે, વળી સર્વેની સરખી અવસ્થા રે, સંગ પણ એક સરખો સૌને રે, વસ્ત્ર ભોજન સરખા છે જોને રે, ઉપાસના ઉપદેશ ને શાસ્ત્ર રે, વળી સરખા છે સહુને મંત્ર રે, તોય ન્યૂનાધિક પણ રહ્યું રે, કહો સંત તેનું કારણ કયું રે, અને સંત તો સમદ્રષ્ટિ વાળા રે, તથા નિષ્પક્ષ છે ને ધર્મ વાળા રે, તે તો જેવો હોય તેવો તે કહે રે, માટે એનો ઉત્તર તે શું રહે રે, તેનો ઉત્તર કરો પોતે પણ રે, જેના આ સંત કરે છે વખાણ રે, તે જનને જ શ્રદ્ધા છે ધારો રે, ધર્મ પાળા વિશે તેનો વધારો રે, તેને સંત તણી સેવા કરવા રે, શ્રદ્ધા પ્રભુની વાત સાંભળવા રે, તથા સંત તણો વિશ્વાસ રહ્યો રે, માટે સતસંગમાં વધી ગયો રે, જે હયાવા સમાગમમાં રહી રે, ઘટી ગયો ને કઈ વધો નહીં રે, તે તો શ્રદ્ધા રહિત એમ જાણો રે, વધો તેને જ શ્રદ્ધા છે પ્રમાણો રે, તે તો શ્રદ્ધા રહિત એમ જાણો રે, વધો તેને જ શ્રદ્ધા છે પ્રમાણો રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्म शास्त्रे श्री वचनामृत सद्ग्रंथे लोया प्रकरणे इंद्रिय चंचलता नाशो नाम अष्टमं वचनामृतम्.